દાખલા નંબર છ એમાં આપણને શું કહ્યું છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નડાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે જુઓ આકૃતિ આપણને અહીંયા આકૃતિ આપી છે બરોબર એક કેપ્સ્યુલ છે એની આજુબાજુ જે છે અહીંયા એક અર્ધગોલક અને અહીંયા એક અર્ધગોલક લગેલો અને વચ્ચેનો ભાગ જે છે એ નડાકાર છે બરોબર કેપ્સુલની કુલ લંબાઈ

પૃષ્ફળ તો એની ગણતરી જે છે એ આપણે સમજી લઈએ તો આપણે જોઈએ તો અહીંયા એક આ કેપ્સ્યુલ છે બરાબર એ કેપ્સ્યુલ આકાર જે છે વચ્ચેનો ભાગ જે છે એ નળાકાર છે અને આજુબાજુ અહીંયા અને અહીંયા અર્ધગોલક લગાવેલો છે બરોબર તો આપણે ટોટલ લંબાઈ કેપ્સ્યુલની જે છે એ ચૌદ એમએમ છે એમાં વ્યાસ કુલ લંબાઈ ચૌદ એમએમ છે અને વ્યાસ પાંચ એમએમ તો ત્રિજ્યા કેટલી થશે ભાગ્યા ભાગ્યા એટલે 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 એનો એનો અર્થ એવો થયો કે આ જે જે છે છે અહીંથી અહીં લંબાઈ એવું કહેવાય એ રીતના આ બાજુ પણ બે પોઈન્ટ પાંચ છે એવું કહેવાય એટલે ટોટલ લંબાઈ ચૌદ છે ચૌદ માંથી બે પોઈન્ટ પાંચ આ બાજુ અને બે પોઈન્ટ પાંચ આ બાજુ એટલે બે પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ એટલે પાંચ બરોબર એટલે આપણે અહીંયા ચૌદમાંથી પાંચ એમ એમ વાત કરીએ તો વચ્ચે નડાકારની હાઈટ કેટલી રહેશે નવ બરાબર એટલે એચ બરાબર નવ એમ નવ એમ એમ હવે આપણે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધી કાઢીએ તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધું હોય તો એમાં નળાકાર પ્લસ બે અર્ધગોલક બંનેને પ્લસ કરીશું તો નળાકારનું સૂત્ર શું આવશે ટુ પાય આર એચ અને બે અર્ધગોલકના સૂત્ર આવશે બે ગુણ્યા ટુ પાય આર સ્ક્વેર બરાબર હવે આપણે બંનેમાંથી કોમન શું નીકળશે તો ટુ પાય આર ટુ પાય આર સામાન્ય લીધા બરાબર એટલે ટુ પાય આર સામાન્ય લીધા તો કોન્સમાં શું રહેશે એચ વધતા બે પછી ટુ પાય આર સ્ક્વેર એમાંથી આર કોમન લીધા તો એક આર જે છે એ અંદર રહેશે હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો બે ગુણ્યા પાયની કિંમત ભાઈ સતમાંશ ગુણ્યા આર આર બરાબર પાંચ આપેલા જ છે રકમની અંદર બરાબર નળાકારની ઊંચાઈ જે આપણે શોધી નવ બે ગુણ્યા આર આર બરાબર આપણે અહીંયા લઈશું પાંચ દ્વિત્યાંશ બરોબર હવે આપણે રૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે તો એની ગણતરી જે છે આપણે જોઈ લઈએ તો જો બે ગયા બે ગયા એટલે અહીંયા બાવીસ પંચા એકસો દસ છેદમાં સાત અહિયાં સાદરૂપ આપીએ તો આનોને આનો સંબંધ ગુણાકાર નો છે એટલે બે ગુણ્યા પાંચ દ્વિત્યાંશ જે છે એમાં અહીંયા બે બે છેદ ઉડશે એટલે વધશે કેટલા પાંચ અને પાંચમાં નવ પ્લસ કરવાના છે તો એકસો દસ ગુણ્યા બે અને એકસો દસ ગુણ્યા બે કરીશું તો કેટલા આવશે બસો ને વીસ એમ એમ સ્કવેર જે આપણે અહીંયા કેપ્સ્યુલ આપી છે બરોબર એ કેપ્સ્યુલ કુલ પૃષ્ફળ જે છે એ બસો વીસ એમ સ્કવેર આવશે એવું કહેવાય ઓકે એના પછી સાતમો દાખલો જોઈએ એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો હોય તેવો છે જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે બે પોઈન્ટ એક મીટર અને ચાર મીટર હોય તથા ઉપરના ભાગની ત્રાસી ઊંચાઈ આંગળી આપણને આપી દીધી છે જો બે પોઈન્ટ આઠ મીટર હોય તો આ તંબુ જે છે એ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો પછી આપણને બીજો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે જો કેનવાસનો ભાવ રૂપિયા પાંચસો મીટર નો વર્ગ હોય તો તેમાં વપરાતા કેનવાસ ની કિંમત શોધો બરોબર એટલે અહીંયા એક મીટરનો વર્ગ જે છે કેનવાસની કિંમત પાંચસો રૂપિયા કુલ કિંમત કેટલી થશે એ પણ આપણે અહીંયા શોધવાની છે એમાં આપણે અહીંયા નોંધ આપી છે કે તંબુના તળિયાને કેનવાસ થી ઢાંકવામાં આવતો નથી તે ધ્યાનમાં લેવા નથી બરોબર એટલે તળિયું ખુલ્લું રાખવાનું છે અહીંયા એનો અર્થ એવો થયો છે આપણે સમજી લઈએ જો એક મીટર બરોબર એટલે નડાકારની હાઈટ જે છે એ બે પોઈન્ટ એક મીટર છે પછી આપણને વ્યાસ આપ્યો છે અહીંયા ચાર મીટર તો ત્રીજા બરાબર વ્યાસ ભાગ્યા બે એટલે ચાર ભાગ્યા બે એટલે બે મીટર આવશે

બંનેમાંથી સામાન્ય શું નીકળશે તો જે અહીંયા આપેલી છે આપણે સુધી બરોબર બે ગુણ્યા એચ એચ બરાબર નળાકારની ઊંચાઈ બે પોઈન્ટ એક મીટર એ આપણે અહીંયા કિંમત મૂકીશું એલ બરાબર ત્રાસી ઊંચાઈ બે પોઈન્ટ આઠ મીટર બરોબર અહીંયા શંકુ આકાર જે છે એની ઊંચાઈ એલ જે પણ દાખલામાં આપેલી છે દશક પછી પોઈન્ટ અને એમાં બે પોઈન્ટ આઠ ઉમેરીએ તો એનો સરવાળો થશે સાત બરાબર એટલે ચુમ્માલીસ બાવીસ દુ ચુમ્માલીસ ભાગ્યા સાત ગુણ્યા સાત 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 છે એટલે આપણો જવાબ આવશે ચુમ્માલીસ મીટરનો ફર્ક એ અહીંયા તંબુ વપરાતા કેનવાસ નું કુલ પૃષ્ફળ શોધ્યું હવે એક મીટરનો વર્ક બરાબર પાંચસો રૂપિયા લેખે કુલ ખર્ચ શોધો એટલે આપણે અહીંયા ચુમ્માલીસ જવાબ આવ્યો બરાબર એટલે આપણે ચુમ્માલીસ ગુણ્યા પાંચસો કરીશું તો ચુમ્માલીસ ગુણ્યા પાંચસો કરે તો એનો ગુણાકાર કેટલો થશે બાવીસ હજાર રૂપિયા જે છે અહીંયા તંબુ વપરાતું જે કેનવાસ જે છે એનું કુલ પૃષ્ફળ આવ્યું એટલે અહીંયા તંબુ બનાવવા માટે બાવીસ હજાર રૂપિયા ખર્ચ થશે એના પછી આગળ આપણે જોઈએ દાખલા નંબર આઠ આઠમા દાખલામાં શું કહ્યું છે નડાકાર પદાર્થની ઊંચાઈ બે પોઈન્ટ ચાર મીટર છે વ્યાસ એક પોઈન્ટ ચાર સેમી છે બરોબર તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટરના વર્ગમાં શોધો બરોબર તો હવે આપણે આ દાખલો જે છે એ જો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે એક નળાકાર આપ્યો છે બરાબર આ નળાકાર નક્કર છે નક્કર નળાકાર એટલે પોલો નથી એટલે અહીંયા નડાકાનું વક્ર પૃષ્ફળ અને ઉપરનો વર્તુળ અને નીચેનો વર્તુળ એટલે કુલ પૃષ્ફળ શોધવું પડશે અહીંયા અને એમાંથી ઉપરનો ભાગ શંકુ આકાર જે છે એટલો કાપી લઈશું એટલે અંદરનો આકાર શંકુ આકારનું પૃષ્ફળ પ્લસ થશે એટલે નડાકાનું કુલ પૃષ્ફળ પ્લસ શંકુ આકાર અંદરનું જે છે એ વક્ર પૃષ્ફળ પ્લસ થશે અને આ બંનેના સરવાળામાંથી શંકુનો ઉપરનો ભાગ ખુલ્લો રાખવાનો છે બરોબર એટલે શંકુનો ઉપરનો ભાગ વર્તુળાકાર છે પૃષ્ફળ પ્લસ ઉપરનો બરોબર ઉપરનો ભાગ વર્તુળાકાર નીચેનો ભાગ વર્તુળાકાર એટલે નડાકા નું પ્લસ બે વર્તુળ પૃષ્ફળ એટલે શંકુનું નળાકારનું કુલ પૃષ્ફળ થયું અને નળાકાના વક્રપૃષ્ઠનો ક્ષેત્રફળ આવશે અહીંયા 2πr(h+r) પ્લસ શંકુ આકાર અંદરથી આકાર કેવો રાખવાનો છે શંકુ એટલે શંકુનો વક્રપૃષ્ઠનો ક્ષેત્રફળ આવશે πrલ અને એમાંથી આપણે શંકુનો પાયો જે છે ખુલ્લો રાખવાનો છે આટલો ભાગ એટલે આટલો ભાગ વર્તુળ આકાર છે શંકુનો પાયો એટલે વર્તુળનો પૃષ્ઠફળનો ક્ષેત્રફળ આવશે πr² હવે આપણે સાદું રૂપ આપ્યું અહીંયા બરોબર તો 2πrh+r પ્લસ પાય આર એલ પ્લસ પાય આર સ્કવેર આ ત્રણેયમાંથી સામાન્ય શું નીકળશે પાય આર તો કોન્સમાં શું રહેશે ટુ એચ પ્લસ આર પ્લસ પાય આર સામાન્ય લીધા તો અહીંયા રહેશે એલ માઇનસ પાય આર સ્ક્વેર એમાંથી પાય કોમન આર માંથી એક આર કોમન એક આર અંદર રહેશે ઓકે હવે આપણને અહીંયા આગળ જે રકમ આપી છે એની અંદર એચ બરાબર આપણને ઊંચાઈ આપી છે બે ચાર સેન્ટીમીટર ઊંચાઈ કેટલી આપી છે બે ચાર સેન્ટીમીટર

આ દાખલામાં ત્રાસી ઉંચાઈ નથી આપીએ વર્ગમુણમાં એચ સ્ક્ર પ્લસ આર સ્ક્ર એચ બરાબર આપણને કેટલા આપ્યા છે બે પોઈન્ટ ચાર એનો વર્ગ આર આર બરાબર કેટલા છે ઝીરો પોઈન્ટ સાત એનો વર્ગ હવે રૂપ આપીએ તો ચોઈસ નો વર્ગ પતેર અને પાછળથી એક દશક પછી પોઈન્ટ છે એનો વર્ગ કરીએ તો પાછળથી બે દસ પછી પોઈન્ટ થાય એ રીતના જીરો પોઈન્ટ સાત નો વર્ગ સિત્તેર ઓગણપચાસ પાછળથી બે દશક પછી પોઈન્ટ એક દશક પછી પોઈન્ટ હોય અને એનો વર્ગ કરીએ તો બે દશક પછી પોઈન્ટ થાય હવે વત્તાકાર કરીએ પાંચ પોઈન્ટ છોતેર પ્લસ જીરો પોઈન્ટ ઓગણપચાસ તો એનો સરવાળો કરીએ તો જવાબ આવશે છ પોઈન્ટ પછી છ પોઈન્ટ પચીસ નું વર્ગ મૂળ બરોબર તો છસો નું વર્ગમૂળ આવશે 25 અને પાછળથી બે દશક પછી પોઈન્ટ હોય અને એનું વર્ગમૂળ શોધીએ તો પાછળથી એક દશક પછી પોઈન્ટ થઈ જાય એટલે અહીંયા ત્રાસી ઊંચાઈ એલ બરાબર કેટલા આવશે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર ચલો હવે આપણે જે છે આપણને ત્રાસી ઊંચાઈ મળી ગઈ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર હવે આપણે કિંમતો મૂકી દઈએ બરાબર તો કિંમતો મૂકી દઈએ તો પાઇની કિંમત આપણે લઈશું બાવીસ સતમાંશ r बराबर त्रिज्या तो त्रिज्या अपन ने अभी से 7 दशांश એટલે त्रिज्या મુખી દીયે 7 दशांश b ના b h h बराबर કેટલા આપ્યા છે 2.4 સેન્ટીમીટર તો અહીંયા લઈ દઈએ r r बराबर त्रिज्या 0.7 અથવા 7 दशांश લઈ તો પણ ચાલે એટલે 0.7 સરવાળો કરતા ભાવ એટલે પોઈન્ટ માં લીધા છે અહીંયા + l તાસી ઊંચાઈ તો તાસી ઊંચાઈ આપણે અહીંયા શોધી 2.5 સેન્ટીમીટર બરોબર - त्रिज्या r

હવે આપણે સમજીએ દાખલા નંબર 9 બાજુમાં આપણને એક આકૃતિ આપી છે જુઓ આ આકૃતિની અંદર આપણે જોઈએ તો એક નડાકાર છે એક ઉપર અર્ધગોલક અને એક નીચે અર્ધગોલક એટલે નડાકાર પ્લસ બે અર્ધગોલક છે બરોબર તો આ પ્રમાણે દર્શાવ્યા પ્રમાણે લાકડાના નડાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી લેવામાં આવે છે અને એક લાકડાનો સો પીસ બનાવે છે જો નડાકારની ઊંચાઈ 10 સેમી અને બાહ્યાની ત્રિજ્યા 3.5 સેમી હોય

એ રીતના નીચેનો અર્ધગોલક જે છે એનો પણ પાયો વર્તુળ છે એટલે બે અર્ધગોલકના પાયા બાદ કરીશું એટલે અહીંયા હવે સૂત્ર ગોઠવીએ તો નડાકારનું કુલ પૃષ્ઠનું સૂત્ર શું આવશે ટુ પાય આર પંક્સમાં એચ પ્લસ આર પ્લસ બે અર્ધગુલક તો અર્ધગુલકનું વક્રપૃષ્ણ સૂત્ર શું આવશે ટુ પાય આરસ ફેર અને બે છે ઉપર નીચે બે અર્ધગોલક છે એટલે ગુણ્યા બે કરીશું બરોબર માઈનસ બે અર્ધગોળક જે છે એના પાયા વર્તુળ આકાર છે જો આ અર્ધગોળક જે છે એનો પાયો વર્તુળ અને નીચેનો અર્ધગોળકનો પાયો વર્તુળ બંને પોલા રાખવાના છે બરાબર એટલે બે વર્તુળના ક્ષેત્રફળ બાદ કરીએ એટલે પાઈ આર સ્ક્વેર ગુણ્યા બે હવે અનુસાદ રૂપ આપીએ તો ટુ પાઈ કોમન લીધા તો કોમ્સમાં શું રહેશે એચ પ્લસ આર બરોબર આમાંથી કોમન શું નીકળ્યું ટુ પાઈ તો કોમ્સમાં શું રહેશે બે આર માઇનસ ટુ પાય આર સ્કવેર ટુ પાય આર કોમન લીધા તો આર સ્કવેર એક આર બાર એક આર અંદર રહેશે બરાબર તો હવે આપણે સાદુ રૂપ આપીએ કિંમતો મૂકીએ તો અહીંયા દાખલામાં ઊંચાઈ કેટલી આપી છે દસ સેન્ટીમીટર અને ત્રિજ્યા કેટલી છે ત્રણ પોઈન્ટ પાંચ તો એને આપણે ગોઠવી દઈએ જો બે ના બે પાયની કિંમત બાવીસમાં આર બરાબર ત્રિજ્યા તો દાખલામાં ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપી છે એટલે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એચ બરાબર ઊંચાઈ તો ઊંચાઈ દસ સેન્ટીમીટર છે આપણી

તો બે ગુણ્યા બાવીસ ગુણ્યા પાંત્રીસ ભાગ્યા દસ બરોબર અહીંયા દસ ને ત્રણ પોઈન્ટ હવે આપણે છે તો સાત પંચા પોત્રીસ સાત ગયા સાત ગયા અહીંયા છે દે તો પાંચ દુ દસ એટલે પાંચ ગયા પાંચ ગયા બે ગયા બે ગયા એટલે વધ્યા કેટલા બાવીસ અને બીજું શું વધ્યું સત્તર